કે વર્લ્ડ કપ ફાઇનલ માં પહેલી ઓવર છે એ કોણે ફેંકી હતી? વર્લ્ડ કપ નો જો ફાઇનલ હતો ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા, એમાં પેલા ઓસ્ટ્રેલિયા ની બોલિંગ હતી, તો ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્ક નામના એક બોલરે પહેલી ઓવર ફેંકી હતી. ઇસરો નું પૂરું નામ ખબર છે તમને? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ છે એ ખ્યાલ છે તમને? પ્રતિભા પાટીલ. ઉત્તર પ્રદેશ નું પાટનગર ખબર છે તમને? લખનૌ. કે વિશ્વનો બીજા નંબર નો સૌથી મોટો દેશ કયો છે? કેનેડા. સૌથી નાનો દેશ? વેટિકન સિટી. સૌથી વિશ્વનો સૌથી મોટો દેશ? રશિયા. કયો ખંડ મોટો છે? એશિયા. નદીની વાત નીકળી છે તો મારે એ પણ જાણવું છે કે ગંગા નદી છે એ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? ગંગા નદી ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, વેસ્ટ બેંગાલ. કોણ બનેગા કરોડપતિમાં સવાલોના સરસરાટ જવાબ આપનાર અર્જુન ત્રાંબોડિયા 25 લાખની રકમ તો જીતી લીધી છે, પરંતુ આપણે તેની સાથે થોડા સવાલ કરીએ અને થોડો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ અર્જુનભાઈ, ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? વિસ્તારમાં ભારતનું સૌથી મોટું રાજ્ય રાજસ્થાન છે અને વસ્તીમાં સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ છે. પાટનગર વિશે પણ હું જાણવા માંગીશ, તો મિઝોરમનું પાટનગર કયું છે? મિઝોરમનું પાટનગર આઇઝોલ છે. નાગાલેન્ડનું પાટનગર કયું છે? નાગાલેન્ડનું પાટનગર કોહિમા છે. ઉત્તર પ્રદેશની પાટનગર છે એ કયું છે? લખનૌ. ગુજરાતના રાજ્યપાલ હાલ કોણ છે? આચાર્ય દેવવ્રત. ગુજરાતની સ્થાપના ક્યારે થઈ એ તમને ખબર છે? 1 મે 1960. એ પણ તમને ખબર છે. તો વિજ્ઞાનના ક્વેશ્ચન પણ હું થોડા આપને કરવા માંગીશ, તો ચંદ્રયાન 3 હમણાં લોન્ચ થયું, સમગ્ર ભારતનું ગૌરવ કહી શકાય, તો એ ક્યાંથી લોન્ચ થયું એ ખબર છે તમને? શ્રીહરિકોટા, સતીશ ધવન સ્પેસ સેન્ટર. તો હરિકોટા છે એ હરિકોટા ક્યાં આવેલું છે? આંધ્રપ્રદેશ. એ પણ તમને ખબર છે. હમણાં ખૂબ જ કહી શકાય કે ચર્ચામાં રહેલું નામ મેલોની, તો મેલોની જોર્જિયા છે એ કયા દેશના છે વડાપ્રધાન? ઇટાલી. હાલના ઉપરાષ્ટ્રપતિ કોણ છે ભારતના? અત્યારે ભારતના હાલના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ છે. એ પણ તમને ખબર છે. હવે હું એ જાણવા માંગીશ કે ગુજરાતની વિધાનસભાની સીટો કેટલી છે? 182. એ પણ તમને ખબર છે. ઇસરોનું પૂરું નામ ખબર છે તમને? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ છે એ ખ્યાલ છે તમને? પ્રતિભા પાટીલ. વિશ્વની સૌથી મોટી નદી કઈ છે? નાઇલ, લંબાઈમાં નાઇલ. યુપીએસસીનું પૂરું નામ ખબર છે તમને? યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. ગુજરાતનો દરિયા કિનારો કેટલો છે એની લંબાઈ ખબર છે તમને? 1600 કિલોમીટર. વિશ્વના થોડા સવાલ કરીશ કે વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો દેશ કયો છે? કેનેડા. સૌથી નાનો દેશ? વેટિકન સિટી. સૌથી વિશ્વનો સૌથી મોટો દેશ? રશિયા. કયો ખંડ મોટો છે? એશિયા. ભારત કયા ખંડમાં આવેલું? એશિયા. કયો ખંડ એવો છે જેમાં ગ્લેશિયર જ નથી? ઓસ્ટ્રેલિયા. એ પણ તમને ખબર છે. જીપીએસનું પૂરું નામ ખબર છે તમને? શું છે? ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. ઉત્તર પ્રદેશનું પાટનગર ખબર છે તમને? લખનૌ. રાજસ્થાનનું પાટનગર ખ્યાલ છે તમને? જયપુર. કેટલા દેશના પાટનગર છે એ તમે જાણો છો? ઓલમોસ્ટ મોસ્ટ ઓફ મને બધા જ ખબર છે, પણ મેઇન ના કહી દઉં, જેમ કે રશિયાનું મોસ્કો છે, કેનેડા એનું ઓટાવા છે, પછી અમેરિકા એનું ન્યુયોર્ક છે, વોશિંગ્ટન ડીસી છે, પછી આપણું ઇન્ડિયા એનું ન્યૂ દિલ્હી છે, પછી ચાઇના એનું બેઇજિંગ છે, યુકે યુનાઇટેડ કિંગડમ એનું લંડન છે, જર્મની એનું બર્લિન છે, ઓસ્ટ્રેલિયા એનું કેનબરા, ફ્રાન્સનું પેરિસ, ઇટલીનું રોમ, આ બધા મેઇન કન્ટ્રીઝ. હા, એટલે બાળકની ઉંમર ખૂબ નાની છે પરંતુ એનું નોલેજ આપણે જોઈ શકીએ છીએ કે કેટલા વિસ્તારમાં એમનું નોલેજ છે, ખૂબ જ મોટી વાતો કરી રહ્યા છે. ક્રિકેટમાં તમે વાત કરી કે ખૂબ જ ઇન્ટરેસ્ટ છે, મોટા થઈને ક્રિકેટર પણ બનવું છે, તો હું ક્રિકેટ વિશે થોડું જાણવા માંગીશ. તમને ખબર છે હમણાં વર્લ્ડ કપ રમાયો તો એ કયા રમાણો હતો? ઇન્ડિયામાં રમાણો હતો એ. અને કોની કોની વચ્ચે રમાયો હતો? 10 કન્ટ્રીઝ હતા એમાં, અલગ અલગ 10 કન્ટ્રીઝ હતા, જેમાં આપણો ફાઇનલ હતો ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાણો હતો, જેમાં ઓસ્ટ્રેલિયા જીતી ગયું હતું. ક્રિકેટમાં તમને વધારે ઇન્ટરેસ્ટ છે, તો હું થોડો ડિફિકલ્ટ સવાલ કરવા માંગીશ કે વર્લ્ડ કપ ફાઇનલમાં પહેલી ઓવર છે એ કોણે ફેંકી હતી? વર્લ્ડ કપનો જો ફાઇનલ હતો ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા, એમાં પહેલા ઓસ્ટ્રેલિયાની બોલિંગ હતી, તો ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્ક નામના એક બોલરે પહેલી ઓવર ફેંકી હતી. સૌથી વધુ ભારત તરફથી, ભારતીય ટીમ તરફથી રન સૌથી વધુ કોણે કર્યા હતા ફાઇનલ? વિરાટ કોહલીએ, જેને ભારત તરફથી અને બધી ટીમ વચ્ચે, જેમ 10 ટીમ હતી એમાં સૌથી વધારે રન 10 ટીમમાંથી આપણા વિરાટ કોહલીએ કરેલા હતા. તમને હવે એ ખબર છે કે ભારતે કેટલી વખત વર્લ્ડ કપ જીત્યા છે? હા, ભારતે 2 વાર વર્લ્ડ કપ જીતેલા છે, એક તો 1983માં અને 2011માં. 1983માં આપણા કપિલ દેવ કેપ્ટન હતા અને 2011માં મહેન્દ્રસિંહ ધોની.
ક્રિકેટ વિશે વધારે જાણો છો, તો હું એ પણ જાણવા માંગીશ કે લાસ્ટ આઈપીએલ મેચ છે એ કોણ જીત્યો હતો? જેમ કે લાસ્ટ આઈપીએલ મેચ છે ગુજરાત ટાઇટન્સ વર્સિસ ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાણો હતો, જેમાં આપણા ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યા વર્સિસ મહેન્દ્રસિંહ ધોનીની ટીમ. એમાં ફાઇનલ મેચમાં મહેન્દ્રસિંહ ધોનીની ટીમ જેમ ચેન્નાઈ સુપર કિંગ્સ છે એ જીતી ગઈ હતી આઈપીએલ. હાર્દિક પંડ્યાની વાત કરી તો હાર્દિક પંડ્યા હાલમાં ગુજરાત ટાઇટન્સ છોડીને શેમાં જોડાયા છે? મુંબઈ ઇન્ડિયન્સ. અયોધ્યામાં હમણાં રામ મંદિરનું ઇનોગ્રેશન છે, ઉદ્ઘાટન છે થવાનું છે, તો હું એ જાણવા માંગીશ કે અયોધ્યા છે એ કઈ નદીના કિનારે આવેલું છે? અયોધ્યા સરયુ નદીના કિનારે આવેલું છે. તમને ખ્યાલ હોય તો કરંટમાં જ એમના પંડિત છે એની પસંદગી કરવામાં આવી છે અયોધ્યા મંદિરને, તો એ કોની પસંદગી કરવામાં આવી છે? ટોટલ હું કહું ને તો 3000 જેટલા પંડિતોનો ઇન્ટરવ્યુ ટાઈપ ટેસ્ટ ટાઈપ હતી, જેમાંથી એક પંડિતને મતલબ સિલેક્ટ કરવામાં આવ્યો છે જેનું નામ છે મોહિત પાંડે. અયોધ્યાની વાત આવી છે તો રામ મંદિરમાં જે પથ્થરનો ઉપયોગ થયો છે એ ક્યાંથી લાવવામાં આવે છે એ ખ્યાલ છે તમને? નેપાળની એક રિવર છે ગંડક નામની, જેમાંથી પથ્થર લેવામાં આવ્યા હતા, જેમાં મતલબ જે પથ્થરમાંથી અયોધ્યામાં જે મૂર્તિ છે રામ ભગવાનની એ બનાવવામાં આવી છે. ભૌગોલિકની આપણે વાત કરી રહ્યા છીએ તો ભૌગોલિકમાં હું એ જાણવા માંગીશ કે જીમ કોર્બેટ અભયારણ્ય છે એ ક્યાં આવેલું છે? જીમ કોર્બેટ નેશનલ પાર્ક ઉત્તરાખંડમાં આવેલું છે. કાઝીરંગા ક્યાં આવેલું છે? આસામ, બ્રહ્મપુત્ર નદીની. કેટલા અભયારણ્યનો ખ્યાલ છે તમને? તો બધા ખબર જ છે, પણ જેમ કે મોસ્ટ ઓફ છે જેમ કે જીમ કોર્બેટ નેશનલ પાર્ક, પછી એક બંડીપુર નેશનલ પાર્ક, પછી આપણું કાઝીરંગા નેશનલ પાર્ક, એ બધા. બાંદીપુર નેશનલ અભયારણ્ય છે એ ક્યાં આવેલું છે? કર્ણાટક. ભારત દેશમાં તમને ખ્યાલ હોય તો ચિત્તા લાવવામાં આવ્યા છે, તો એ કયા દેશમાંથી લાવવામાં આવે છે ખ્યાલ છે તમને? એક તો નામિબિયા અને સાઉથ આફ્રિકામાંથી થોડા ચિત્તા લાવવામાં આવ્યા હતા, જે આપણા કુનો નેશનલ પાર્કમાં મૂકવામાં આવ્યા હતા. નદીની વાત નીકળી છે તો મારે એ પણ જાણવું છે કે ગંગા નદી છે એ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? ગંગા નદી ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, વેસ્ટ બેંગાલ આટલા રાજ્યોમાંથી પસાર થાય છે અને બે ઓફ બેંગાલમાં ડેલ્ટા બનાવે છે. બ્રહ્મપુત્રાને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે? સાંગપો. ભારતને કયા કયા દેશોની સરહદ છે એ અડે છે એ ખ્યાલ છે તમને? એક તો મ્યાનમાર, ભૂટાન, નેપાળ, બાંગ્લાદેશ, ચાઇના, પેલા ટિબેટ હતું અત્યારે તો ચાઇનામાં જ કાઉન્ટ થાય છે, તો ચાઇના, પછી એક પીઓકેના રિજિયનમાં આપણું અફઘાનિસ્તાન ટચ થઈ છે અને પાકિસ્તાન. અર્જુનભાઈ તમને ખ્યાલ હોય તો કરંટમાં હમણાં જમ્મુ કાશ્મીરમાંથી 370 કલમ હટાવાય છે, વિશેષ રાજ્યનો કહી શકાય દરજ્જો છે એ હટાવી લેવામાં આવ્યો છે, તો હવે જમ્મુ કાશ્મીર છે એ શું છે? હવે જમ્મુ કાશ્મીર પહેલાં તો સ્ટેટમાં કાઉન્ટ થતું, પણ હવે યુનિયન ટેરેટરી યુટીમાં કાઉન્ટ થવા માંડ્યું છે. તો આ હતા અર્જુનભાઈ, અને જે રીતે તેઓ સવાલના જવાબ આપી રહ્યા છે આપણે સવાલ કરતા થાકી જઈએ પરંતુ એ જવાબ આપતા ના થાકે એટલે સમયની લિમિટેશન છે, એટલે અત્યારે અહીંયા જ વિરામ આપીએ છીએ. ફરી કંઈક આવી વાતો કરતા રહીશું અને મળતા રહીશું. વાત ગુજરાતી પર.